હેલો મિત્રો, જય માતાજી. કેમ તમે બધા મજામાં? અને નવા વ્લોગ, નવા દિવસ સાથે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં. અને દિનેશ મેહુલ ગયો છે નિહાળે, કેમ કે સોમવાર થઈ ગયો છે. કાલ રવિવાર હતો, આજ સોમવાર થઈ ગયો એટલે મેહુલ ગયો છે નિશાળે. હું અને દિનેશ વ્લોગ કન્ટિન્યુ કરશું આખો દિવસ. અને મારે જવાનું છે કે રામો, હું અને મારા પપ્પા રામો જવાના, કેમ કે મારે દાઢ દુખે છે એટલે ડૉક્ટર પાસે જવાના છે. અને હવે દિનેશ કંઈક બોલે. દિનેશ તો રાતે રાતે જય શ્રી કૃષ્ણ. આપણે આજ નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. મેહુલ ગયો છે નિહાળે અને મોહન જય શ્રી રામો. તો આગળ આગળ બ્લોગમાં કન્ટિન્યુ થઈ આપણે. અને મિત્રો, તમે જોઈ શકો છો આપણો ઘાસ આવડો મોટો થઈ ગયો છે. અને પાછળ આપણી ભેંસ અને ઉ છે, મોટો ઘાસ તમે જોઈ શકો છો. તડકો પડે છે એટલે દેખાતું નથી. હવે આપણે જઈ રામવા અને રામવા જઈને મળી તમને. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે મવડી પી ગઈ છે એટલે કાલ સાંજે આપણે ભેરવી દીધી હતી. અને સવારના મારા પપ્પાએ પાણી પાઈ દીધું છે. અને આ છે આપણો આંબો જેમાં કેરી વાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. હું તમને બતાવું તો તમે મિત્ર જોઈ શકો છો આટલી નંકી કેરી થઈ ગઈ છે આમાં. અને મેં આમાં કાલ નાખ ભરાયો હતો એટલે કારો કારો થઈ ગયો છે અહીંયા. હવે તમે જુઓ સિનેમેટિક સીન. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ દવાખાને. અને તમને અંદર જઈને મળીએ, અંદરનો વ્યૂ તમને હું દેખાડીશ. તો મિત્રો, હવે આપણે દવાખાને આવી તો ગયા હતા પણ અત્યારે ડૉક્ટર સાહેબ નથી એટલે આપણને કાલ નથી, તો એટલે કાલે આવશું. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઘરે અને હું દાઢ બતાવવા ગયો તો ડૉક્ટર આજે હતો નહીં. તો વળી ફરિયાથી આપણે કાલે જવાના છીએ રામગાવ. તો કાલના પણ બ્લોગમાં હું તમને બતાવીશ પ્રોપર આખે આખો દવાખાનો કેવી રીતે દાઢ ચેક કરવાની હોય છે. તમારે ઘણા બધાને ખબર તો હોય હશે, પણ નહીં જોયો હોય આપણા બ્લોગમાં કાલ જોઈ લેજો. અને વાગી ગયા છે અત્યારના 2:27 થઈ ગઈ છે. તો હવે આગળ આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. અને તો મિત્ર જોઈ શકો છો દિનેશ આવી ગયો છે અને હું તમને બેકગ્રાઉન્ડ કરી અને જે પાછળ ફોટા છે એ હું તમને બતાવું. તો આ દિનેશનો મોબાઈલ છે, 2:28 થઈ ગઈ છે. તો હવે આગળ મળી તમને બેક કેમેરા સાથે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મારો નાનકાનો ફોટો અને અહીંયા છે મારા પપ્પા જે ઘણો જૂનો ફોટો છે. અને અહીંયા છે મેહુનો ફોટો અને આ મારો ફોટો. અને આપણે છે અહીંયા ઘડિયાળ 2:27 થઈ ગઈ છે. અને અહીંયા છે મારા દાદાનો ફોટો અને અહીંયા છે મારા ભાઈનો ફોટો જે ઓફ થઈ ગયા છે. તો હવે મિત્રો મળી તમને આગળ. અને લગભગ આપણે આજ ક્રિકેટ રમવા જવાના છીએ તો તમને મળીએ આગળ. મિત્રો, અત્યારે વાગી ગયા છે 3:23 થઈ ગઈ છે. અત્યારે રામો ગયા ત્યારે મેં નાઈ લીધું હતું એટલે હવે જઈએ છીએ આપણે પાવદેવના મંદિરે દર્શન કરવા. અને થોડું કામ હતું એટલે કરવા જઈને પછી. તો મિત્રો, તમે આમાં જોઈ શકો છો રોટાવેટર આવી ગયો છે. અને આપણે બીટી હતી કાલ સાંજે 6:30 મારા મામા આવ્યા હતા રોટાવેટર રાખવા એટલે પૂરો ક્લીન કરી ગયા છે. અને હવે 2-3 દિવસમાં આપણે એમાં હાર મૂકવાનો છે, હાંકવાનો છે. અને પછી આજે આપણે લાઈન પૂરી છે એ પણ ઉપાડવાની છે એટલે પછી 2-3 દિવસ પછી વ્લોગ આવશે એ રહી. તો મિત્રો, ખેતરપાળ દાદાના મંદિરેથી હવે આપણે આગળ નીકળી ગયા છીએ. અને હવે આવી ગયા છે ભૂત બંગલો. ભૂત બંગલો જોવા મિત્રો, અહીંયા આવી ગયા છે ભૂત બંગલો. અને આપણે આવી ગયા છે મોટી ધાર પાણા છે અહીંયા. અને પરલે પા હું આજ તમને બતાવું ધારની ઉપર ચડીને પરલે પા આપણે રણ દેખાય છે રહ્યો. અને રણ દેખાય છે તો હું તમને આગળ મળી. મિત્રો, અહીંયા જો કોક હર આવી ગયો છે, હરને ટેસ્ટ કર્યા સારું કેવો કેવો ચાલે છે, ખાવા માટે નહીં કેવો જમીનમાં કેવો ચાલે છે એના માટે. અને મિત્ર, તમે અહીંયા જોઈ શકો છો કોકે આ ટાંકો તોડી નાખ્યો છે જીસીબીથી. અને અહીંયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ જે ગાયો માટે ખેતર છે તેમાં
એના છોકરા ક્રિકેટ રમે છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી નાખે છે આલિમડાથી કરીને ઓટલા સુધી. અને આ છે જ્યારે હું હવે પાવડેડને પગે લાગ્યા હું એટલે પછી આપણે જઈને ધારમાં છે અને અહીંયા બને છે નવો ચબૂતરો અને બાથરૂમે પણ બની ગયા છે એટલે બધું આપણે આજના વ્લોગમાં દેખાડવાના છીએ. અમારા વિડીયોને શેર કરો, શેર અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને તમે જોઈ શકો છો મિત્રો કેવી હરિયાળી અહીંયા છે, ધારમાં ચડશો એટલે હારામ હરિયાળી દેખાશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા છીએ પાવડેડના મંદિરે અને આ છે ચબૂતરો અને અહીંયા છે ઘણા બધા વૃક્ષ અને અહીંયા સકડી પડી છે અને અંદરની તરફ પપૈયા ને એવું બધું છે એટલે આજે આપણે વ્લોગમાં દેખાડવાનું છે. અને આ છે મોટો વડ એટલે આવી જાય છે પાવડેડના મંદિરે અને અહીંયા ઘણા બધા ઝાડખા વાવેલા છે તમે જોઈ શકો છો અને એમાં રોજે રોજ પાણી પણ આવે છે અને ત્યાં છે થોડાક ઝાડખા આવે છે, ત્યાં છે બાથરૂમ માણસ અને બાઈઓ માટે બધા માટે છે અને આ છે મોટી પીપર તમે જોઈ શકો છો મિત્રો. અમે આનામાંથી ઘણા શું કહેવાય ધમડી પીપળી કાંક હોય છે એ અમે રમીએ છીએ અને આ છે પાણીનો ટાંકો તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો રણ પણ દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો જે સફેદ સફેદ કલરની લીટી છે તે રણ છે અને હજી આપણે ધારમાં ચડશું એટલે એના સારું દેખાશે. અને આવી ગયા છીએ પાવડેડના મંદિરે તો હવે તમને આગળથી બતાવું. અને અહીંયા છે મોટી આંબલી અને અહીંયા નવી સીટું આવી ગયું છે ખેંગારપર ગ્રામ પંચાયત હસ્તે શ્રી સરપંચ શ્રી વિજય રણછોડ ઢીલા અને અહીંયા છે સંતોકબેન આરેઠિયાની બે ખુરશી અને અહીંયા છે વાલાભાઈ ભીમાભાઈ ઢીલા ગ્રાપર તાલુકો પંચાયત અને આ અમારા અહીંયા વાડિયા વારે લગાડી છે અને અહીંયા ચાલે છે પાણી તમે જોઈ શકો છો મિત્રો પાણી ચાલે છે રહ્યો. અને અહીંયા લીમડા ને એવું બધું ઘણું છે અને નવરાત્રિના અહીંયા ગરબી પણ થાય છે, તમારે હું ગરબી હશે ત્યારે બતાવીશ. અને આ છે કેલાનું ઝાડ અને બાઉન્ડ્રી ચારી તરફ કરી નાખી છે અને આ બાજુ બાકી છે એ હવે કરાવવાની. અને આ પાસે તમે જોઈ શકો છો કણિયલનું ઝાડ પણ છે અને મોટો ઢારીઓ છે અને અહીંયા પણ એક ખુરશી પડી છે જે લોખંડની છે અને આવી એક છે પૂજારીના ઘરે પડી છે એટલે અહીંયા એક છે ને એક નવરાત્રિના દિવસે પછી પણ લઈ આવશું અમે. એટલે આવી ગયા છીએ આપણે પાવડેડના મંદિરે અને આ છે લાકડાની ખુરશી જ્યાં આપણે બેસવાનું હોય છે. તમે જોઈ શકો છો અત્યારે હું લાકડાની ખુરશીમાં બેઠો છું તમે જોઈ શકો છો અને આ છે બધી ખુરશી અને હવે આપણે જઈ પાવડેડના મંદિરે દર્શન કરવા. તો મિત્રો તમે અંદર આપણે એન્ટર કરતા આપણે આપણે લખા દેખાય છે જય શ્રી પાવડેડ અને અહીંયા છે આરતીનું આરતી છે સેવા ટાણે અહીંયા ચાલુ કરે છે અને બસ અને આ હમણાં કરી છે આપણે પ્લાય ઉંદડા ઘણા છે એટલા માટે અહીંયા પ્લાય મારી છે અને પછી આ ઘોડ્યું છે ઢોળ છે અને અહીંયા બારે તોરણ છે એ હતા અહીંયા શોભા કરે હારું અહીંયા તોડી દીધા છે. તો મળીએ આગળ. તો મિત્રો આપણે અહીંયા પાવડેડ નારિયેલ વધારવા છે એટલે પૂજારીને ઘરે જવાનું છે. નારિયેલ લેવા અહીંયા થઈ રહી છે બે છે પણ એ અંદરની અંદર ઉગી ગયા છે એટલે હું જાઉં છું નારિયેલ લેવા અને પછી તમને મળી. તો મિત્રો પૂજારીને ઘરેથી હું બે નારિયેલ લઈ આવ્યો છું એટલે હવે આપણે વધારશું અને પછી તમને મળીએ. તો તેનો વિડીયો જોતા એટલે આ ક્લિપ હું ઉતારું ત્યારે અને પોગી ગયા છું પાવડેડના મંદિરે. આ છે બે નારિયેલ અને સોલા પર છે પછી આપણે ખીરા કરીને તેને હવે વધારશું. એક નાનકો નારિયેલ એક મોટો નારિયેલ છે. જે પણ આપણો વ્લોગ જોતો હોય ડેલી લાઈક કરીને મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમકે અવારનવાર વિડીયો આવતા રહે છે. હવે આપણે પોગી ગયા છીએ પાવડેડના મંદિરે અને અહીંયા છે ખીરા કરવાનું અને છોલવાનું છે એટલે ચાકુ આપણે લઈ લઈએ બેક કેમેરો કરીને તમને બતાવી. તો મિત્રો અત્યારે અહીંયા આપણે ખીરા કરીએ છીએ નારિયેલ વધારવા માટે. અત્યારે આમાં થાય છે ખીરા અને આનાથી અગરબત્તીથી અને નારિયેલથી આપણે ખીરા કર્યા છે અને બાકી અહીંયા આમ મૂર્તિઓ છે ઘોડીઓ આપણી પાવડેડની ઘોડીઓ છે બધું અને ઉપર તમે જોઈ શકો છો પ્લાય મારી દીધી છે કેમકે અહીંયા ઉંદડા ઘણા બધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે અહીંયા આપણે ખીરા કરીએ છીએ અને પછી બે નારિયેલ વધારવાના છે. તો મિત્રો હવે ખીરા થઈ ગયા છે અને આપણે મિત્રો આખે નીકળી ગયો છે અમે તો મિત્રો હવે હું ધારમાં જાઉં છું રહ્યો અને તમને હું આખે આખા ધારની નીચે શું શું આવેલ છે પૂરી હરિયાળી અને રણ દેખાનું ઝૂમ કરીને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટન દબાવી દેજો જેનાથી મારા અને મેહુલના અમારા બધાના વિડીયા તમારા સુધી સૌથી પહેલાં પહોંચે.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચબૂતરો છે અને ચળ નાખેલ છે હું આવી ગયો છું ધાર માથે અને તમે જોઈ શકો છો હરિયાળી કોઈને એડા વાવેલ છે રાયડો છે વરિયાળી છે અને ઘણા બધા ઘર છે અહીંયા પાવુદાજાના મંદિર પાસે આદિવાસી રહે છે કામ કર્યા વાળા અને રામદેવ પીર માતા રામદેવ પીરનું મંદિર દેખાય છે ધોરા ધોરા કલાનું અહીંયા તમે જોઈ શકો છો અને રણ તમને બતાવું તો રણ આવી ગયો છે અહીંયા આપણે અને આપણે એકલ માતાજીનો વ્લોગ બનાવવાનું છે એકલ માતાજીનો ગાંગતાનો વ્લોગ બનાવવાનું છે રવેચી માતાજીનો પણ વ્લોગ બનાવવાનું છે આપણે અને રેગ્યુલર વ્લોગ આવતા જ રહેશે અલગ અલગ અને તમે જોઈ શકો છો રણ દેખાય છે રહ્યો અને આપણે રણમાં જઈને પ્રોપર વ્લોગ બનાવશું એક તો વિડીયોને લાઇક કરી શેર કરતા રહેજો અને એક્સાઇટેડ વ્લોગ આવતા રહેશે હવે અને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે ઘરે પણ કામ છે એટલે હવે આપણે જઈને ઘરે અને તમે જોઈ શકો છો અહીંયા નવા ચબૂતરામાં ચણ નાખી દીધો છે અને ત્યાં તો ચબૂતરો હોય ત્યાં મોર નતા આવતા પણ હવે અહીંયા બધા પક્ષી આવે છે ખીલકુડીઓ પણ આવે છે અને હવે તમે જોઈએ અત્યારે અહીંયા હું છું એટલે કે પક્ષી નથી ઉડે છે રહ્યા હવે હું અહીંયા જાય છે એટલે અહીંયા આવશે ચણ ખાવા ચોખા નાખેલ છે અને ઘઉં નાખેલ છે તમે જો તમને બતાવું તમે જોઈ શકો છો ચોખા અને ઘઉં નાખેલ છે અને અહીંયા પડ્યો છે ચોખાનો ને ઘઉંનો ભરાલ થયેલી એટલે આવી જાય અને પરલી બાજુ હવે અહીંયા આ બધા અમે ભેગા થઈએ છીએ ક્રિકેટ રમવા અને અહીંયા ગાયનો ગાયા માટે ચરો આવે છે આખા અહીંયા નાખવામાં આવે છે અને ગાયો અહીંયા આવે છે અને ખાઈ જાય છે અમારા ગામની ગાયો આવે છે અને પરલી બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ કરી નાખ્યું છે આપણે વરહારે એને ખેડીને હવે જે વાવશે અહીંયા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને મેહુલ પણ ઘરેથી આવી ગયો છે તમે જોઈ શકો છો 4:57 થઈ ગયું છે એટલે હવે મેહુલ પણ ઘરે આવી ગયો છે એટલે હવે તમને ઘરે જઈને સીધા મળીએ તો મિત્રો આ ગયા ખતમ કરીએ